हाल में सोशियल मीडिया नो समय छे, त्यारे सोशियल मीडिया ना जितला फायदा छे तितला नुकसान पर छे। त्यारे सोशियल मीडिया नो घणा एवा युवानो छे के तेमने मिसयूज करे छे, नानी अने टीनएजर्स दीकरीओने ललचावानो प्रयास करे छे, तेनाथी दोरवाईने टीनएजर्स नी दीकरीओ घणीवार खोटू पगलू पण भरी लेती होय छे। त्यारे सोशियल मीडिया मां चालती आवी गैरप्रवृत्ति कई रीते दूर करी शकाय, तेमज कई रीते अने केवो सोशियल मीडियानो यूज करवो अने कई रीते पोतानी जातनुं रक्षण करवुं ए विषय पर एक सेमिनारनुं आयोजन प्रेसिडेंसी शाळामां करवामां आव्युं हतुं। रांदेर विस्तारमां आवेली प्रेसिडेंसी शाळामां सोशियल मीडिया अंगे टीनएजर्सने जागृत करवा માટે સેમિનાર યોજાયો હતો, જેમાં વેસુ બટાર વિસ્તારના કોર્પોરેટર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કૈલાસબેન સોલંકી ખાસ હાજર રહ્યા હતા। ટીનેજર્સ દીકરીઓને ખાસ માર્ગદર્શન આપ્યું હતું, તેમજ શહેરની પ્રેસિડેન્સી શાળાના પ્રિન્સિપલ દીપિકા શુક્લા દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી, જે સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જ્યારે સોશિયલ મીડિયાનું વળગણ છોકરાઓમાં ખાસ કરીને ટીનેજમાં ખૂબ વધી ગયું છે, ત્યારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે શિક્ષણ ઓનલાઈન મળ્યું તે ભેગો ભેગો બીજો રસ પણ છે કેળવાતો ગયો, તેમાંથી દૂર કરવું એક મોટી ચેલેન્જ છે સમાજ માટે। અને એ બધી જ સમજ માટે અમે આજરોજ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીમાં ચીફ નર્સિંગ તરીકે સેવા બજાવતા કૈલાસબેન સોલંકી, જેઓ કોર્પોરેટર પણ છે, તેઓએ આજરોજ અહીં ઉપસ્થિત રહીને દીકરીઓને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું। સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો, કેટલી લિમિટ સુધી કરવો, એ તમામ બાબતોની ખૂબ સઘનપણે ચર્ચા કરવામાં આવી હતી। દીકરીઓ ખુશ હતી અને હું માનું છું કે આવી ચર્ચાઓમાંથી સમાજને એક સારું દિશા ચિંતન કરી શકાશે।